નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે, આગામી દિવસોમાં ફરીથી અસ્થિરતાના માહોલ વર્તાય તેવી શક્યતાઓ અમુક દિવસો દરમિયાન અમુક હોટલોમાં દેખાઈ રહી છે, તો તે શક્યતાઓ વિશેની પણ આ વિડીયોમાં વાત કરીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે પણ મિત્રોને અમારી માહિતી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને લેટેસ્ટ અપડેટ જોઈએ તો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું દાના બન્યું હતું તે આજે મોડી રાત્રે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારમાં બાલાસોર નજીક લેન્ડફોલ કર્યું હતું અને જોરદાર પવન સાથે આ વાવાઝોડું ટકરાયું હતું. અને હવે અત્યારે આ વાવાઝોડું છે તે જમીની ભાગોમાં અંદર આવ્યું છે અને ક્રમશઃ હવે સિસ્ટમ જેમ અંદર જશે તેમ તેમ નબળી પડવાની શરૂઆત થઈ જશે. મતલબ કે વાવાઝોડું છે તે ડિપ્રેશન થઈ જશે અને ત્યારબાદ લો પ્રેશરમાં ફેરવાઈ જશે. પરંતુ આ સિસ્ટમ છે તે સૂકા પવનો સામે પણ થોડી ફાઇટ આપે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને કારણે સિસ્ટમ ફરીથી એ દક્ષિણ દિશા તરફ નીચે સરકવાની શક્યતાઓ છે. તો દક્ષિણ દિશા તરફ જેમ નીચે જશે તેમ તેમ ફરીથી સિસ્ટમ છે તે નબળી પડતી જશે ચોક્કસપણે, પરંતુ સૂકા પવનો છે તેને પણ ધીમી ગતિએ ધક્કો લગાવશે. તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ સિસ્ટમની સામાન્ય અસરના કારણે ફરીથી અમુક દિવસો દરમિયાન અસ્થિરતાનું નિર્માણ થાય તે પ્રકારનું લેટેસ્ટ મોડેલોની સ્થિતિમાં બતાવી રહ્યા છે. જોકે ખાસ કોઈ એવી મોટી અસ્થિરતાનું પ્રમાણ વધે તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે મોડેલ બતાવી રહ્યા નથી. એટલે હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂતો અત્યારે મગફળી ઉપાડી રહ્યા છે, તો તેમના માટે થોડી સાવચેતી રાખવી. ખાસ કરીને અમેરિકન મોડેલની અપડેટમાં ખાસ કોઈ હજી ચિંતાજનક સમાચાર દેખાતા નથી, પરંતુ જે યુરોપિયન મોડેલની લેટેસ્ટ અપડેટ છે તેમાં ખાસ કરીને 29 થી લઈને 2 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય આ ભાગોમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે. અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા કે હળવો વરસાદની શક્યતાઓ લેટેસ્ટ જે યુરોપિયન મોડેલની અપડેટ છે તે પ્રકારે સ્થિતિ આમાં દેખાઈ રહી છે. એટલે ખેડૂત મિત્રોએ આ તારીખોમાં થોડી અસ્થિરતાનો સામનો કરવો પડે તે પ્રકારની શક્યતાઓને ધ્યાને લઈ અને ખેતી કાર્યો કરવા. હાલની સ્થિતિ પ્રમાણે આ એકમાત્ર શક્યતાઓ છે, હજી પણ આમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ પણ છે. કારણ કે અત્યારે જે મિડ લેવલમાં સૂકા પવનો ખૂબ જ હાવી થયા છે અને આ સૂકા પવનોને ફાઇટ આપી સિસ્ટમ કેટલી આગળ વધે તેના પર મુખ્ય આધાર રહેશે. કારણ કે સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા રહેવાની નથી. આપણે અગાઉ પણ કહ્યું હતું અને અત્યારે પણ કહી રહ્યા છે કે વાવાઝોડું પણ ગુજરાતને અસર કરતા રહેવાનું નથી, વાવાઝોડાવાળી સિસ્ટમ પણ ગુજરાતને અસર કરતા રહેવાની નથી. પરંતુ જે તેના પવનો હોય છે, ભેજયુક્ત પવનો હોય છે, તેની થોડી લેયર છે તે અમુક ભાગોમાંથી પસાર થાય તો આ સંજોગોમાં સીમિત વિસ્તાર હોય જ્યાં માવઠાની શક્યતાઓ બને. તો લેટેસ્ટ જે યુરોપિયન મોડેલની અપડેટ છે તેમાં આ પ્રકારની સ્થિતિ 1-2 દિવસ દરમિયાન 30 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન દેખાઈ દઈ રહ્યા છે, જેમાં 29, 30, 31 અને 1 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી અસ્થિરતા હોય તે પ્રકારની સ્થિતિ મિડ લેવલમાં જે યુરોપિયન મોડેલની અપડેટ છે તેમાં દેખાડી રહ્યા છે. એટલે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે થોડી સાવચેતી રાખવી. જો કઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે. કારણ કે ખેડૂત મિત્રો માટે અત્યારનો સમયગાળો પણ ખૂબ જ મહત્વનો છે. મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે મગફળી ઉપાડી રહ્યા છે અથવા તો પોતાના મગફળીના ખેતી કાર્યો કરી રહ્યા છે, એટલે આ સમયગાળો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો થોડી તકેદારીના ભાગરૂપે આપણે સતત તમને આ બાબતની અપડેટ પણ આપતા રહેશું. તો હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ છે, હજી પણ આમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ ચોક્કસપણે પણ દેખાઈ રહી છે. કારણ કે જે સૂકા પવનો છે તે એક પ્રકારે આ સિસ્ટમને આગળ વધવા માટે અવરોધ તો બનવાના છે ચોક્કસપણે. તો કઈ પણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થશે તો સૌથી પહેલા તમને અપડેટ આપવામાં આવશે. પરંતુ ખાસ એક વાત, ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી આ તારીખોમાં રાખવી. આભાર.